આપણે રામ મોરીની એક વાર્તા મહત્વની વાત કરી જેમાં સ્ત્રીના શોષણની વાત હતી. દેખીતું શોષણ, સામંતશાહી પુરુષ માનસિકતાના કારણે થતું શોષણ. પણ શોષણ હંમેશા દેખીતા જ હોય એવું જરૂરી નથી. સૂક્ષ્મ સ્તરે પણ સ્ત્રી પીડાતી હોય, ઘર માટે બધું જ કરી છૂટી હોય, એ સ્ત્રીની ઘરમાં કોઈ નોંધ સુદ્ધા ન લે, એની માનસિકતા કેવી હોય? અને બહારની કોઈ વ્યક્તિ જો એની આવડતના વખાણ કરે, એના વ્યક્તિત્વની નોંધ લે, તમે વિશિષ્ટ છો એવું કહે, તો સ્વાભાવિક છે કે એ સ્ત્રીને એ કહેનારો ગમે. કોઈ એક સ્ત્રી ઘરમાં કોઈ નોંધ જ ન લેતું હોય તો શા માટે તૈયાર થાય? કોના માટે? એ શા માટે સારી દેખાવાની કોશિશ કરે? પણ જો એને ખબર પડે કે કોઈક છે જેને એના વ્યક્તિત્વમાં રસ છે, તો એને અંદરથી ઉમળકો આવશે. રામ મોરીની વાર્તા 21મું ટિફિન એ આ વિષયની વાત કરે છે. રામ આમ મોટે ભાગે ગ્રામ પરિવેશની વાર્તાઓ વધારે સારી લખે છે, પણ 21મું ટિફિન એ નાગરી શહેરી પરિવેશની સારી કહેવાય એવી વાર્તા છે. સ્ત્રીના આંતરમનને આ વાર્તા ઉકેલે છે. વાર્તા કહેવાય છે આવી એક સ્ત્રીની દીકરી જે યુવાન છે, નીતુ એનું નામ છે, નીતા કોલેજમાં ભણે છે, એ આપણને આ વાર્તા કહે છે કે મારી માં કેવી લઘરી, જરાય ન ગમે એવી, ચૂથા જેવા સાડલા પહેરનારી, કદી વાળને ન રંગે એવી છે. આ છોકરી આપણને કહે છે. નીતાને એની માં અણઘડ અને લઘરા જેવી લાગે છે. હકીકતે ઘર માં જે 20 ટિફિન બનાવે છે એના કારણે ચાલે છે, પણ પિતૃભક્ત દીકરી માને વડચકો ભરીને કહે છે, પપ્પાએ ઘર આપ્યું, ખાવાનું આપી શકે છે, પહેરવા કપડાં આપી શકે છે, સાથે રહીને સેફ્ટી આપે છે, બીજું શું જોઈએ તને? તરત ની ક્ષણે માં જવાબ આપે છે, એ બધું તો જેલમાં પણ મળે છે, એ બધું તો જેલ પણ આપે છે કેદીને. ક્યાંક કશીક હૂંફ, પ્રેમ, ઉષ્મા, લગાવ કંઈક તો હોય, કે ખાલી બસ આ છાપરું છે, આ વરસ દાડાના કપડાં છે, આ ઘર છે? સ્ત્રી માટે એ પૂરતું નથી. દીકરીને માની પીડા નથી સમજાતી. ઘર હોય તો ઘરનાની હૂંફ હોય, વ્યક્તિની કોઈ કિંમત હોય, પણ અહીં તો એ છે જ નહીં. જે માની જે પીડા છે એ યુવાન દીકરી સમજતી નથી. પણ માએ જે કહ્યું કે એ બધું તો જેલમાં પણ હોય, એ વાક્ય આપણને સમજાવે છે કે આ ઘરમાં એવું કંઈ જ નથી. પ્રેમ, હૂંફ, લગાવ, લાગણી કશું નથી. રોજ 20 ટિફિન બનાવતી માં કેવી દેખાય છે દીકરીની નજરે? નીતા કહે છે, અણઘડ, ફિક્કી સાડી, કચકચાવીને બાંધેલો અંબોડો, ચહેરા પર ઉડતી સફેદ લટો, પેટની વધી ગયેલી ચરબી અને પરસેવે ગંધાતું વ્યક્તિત્વ. આ એની માની છબી દીકરીની નજરે. નીતાએ કેટલી વાર માને વાળ રંગવા કહ્યું, પણ માને કોઈ ફરક પડતો નહોતો. 20-20 ટિફિન ભરીને થાકતી માં હવે વારે વારે કહે છે કે હવે 21મું ટિફિન તો નહીં જ લઉં. પણ ધ્રુવ મજમુદાર નામનો એક યુવાન આવી ચડે છે અને કહે છે કે મેં મારા રૂમ પાર્ટનરના ટિફિનમાં કાલે ખાધું, મને તમારી રસોઈ બહુ ભાવી. એણે બહુ વખાણ કર્યા અને આ સ્ત્રી 21મા ટિફિન માટે હા પાડી બેસે છે. રોજે રોજ રસોઈ કરતા માં ઘાંટા પાડતી હોય, કપ રકાબી પછાડતી હોય, ફોડતી હોય,
અને લગર વગર તો હોય જ, પણ ધ્રુવના વખાણથી માના ઘાંટા બંધ થઈ ગયા, કપ રકાબી પછડાતા બંધ થઈ ગયા, અને લગર વગર માં અચાનક જ સાવ બદલાવા માંડી. એણે વાળ રંગ્યા, એણે ઢીલો અંબોડો વાળ્યો, એણે સુઘડ રીતે સાડી પહેરી. ધ્રુવ જ્યારે જ્યારે પૈસા આપવા આવે ત્યારે બેસે છે, એના વખાણ કરે છે, ફલાણી વસ્તુ તો તમે અદ્ભુત બનાવો એવું કહે છે, અને સ્ત્રી વધારે ને વધારે એનું ધ્યાન રાખતી થાય છે. કંઈક ગણગણતી 21માં ટિફિનમાં અથાણાની ચીરી અને રોટલી પર વધારાનું ઘી એનું ધ્યાન રાખતી મા પર અકળાતી દીકરી વિચારે છે, 5 માંથી 20 ટિફિન સાવ એમને એમ તો નહીં જ થયા હોય ને, મારી માના હાથમાં કંઈક હશે રસોઈની કળા તો જ 5 માંથી 20 ટિફિને વાત પહોંચી હોય ને. મમ્મી રોજ પોતાના અને પપ્પા માટે રોજ કશું ખાસ બનાવતી હતી, ટિફિનમાં જે જાય તે નહીં. પણ નીતુ કહે છે કે અમને યાદ નથી કે અમારા બાપ દીકરીમાંથી કોઈએ કદી પણ વાહ શું રસોઈ બની છે એવું ભૂલમાંય કહ્યું હોય. એને ગુસ્સો એ વાતનો છે નીતુને કે એક બહારની વ્યક્તિ એની માને આટલી હદે બદલી શકી, અને પોતે બાપ દીકરી અત્યાર સુધી શું કરતા હતા, પપ્પા સાથે માં કેટલું ઝઘડતી. નીતુએ એકવાર માને કહેલું, તું થોડુંક ઢીલું મૂકતા શીખી જા, બાકી પપ્પા તો પરફેક્ટ છે જ. નીતુને બરાબર યાદ છે તે દિવસે માએ એના માથા પર હાથ મૂકી સાવ કોરી ધાકોડ આંખે કહેલું, બેટા તારા માટે પપ્પા છે એટલે પરફેક્ટ છે, પણ મારા માટે એ પતિ છે. પપ્પાને ક્યારેય પતિના પોઈન્ટ ઓફ વ્યૂથી ન મૂલવી શકાય. વાળને કાળા રંગતી માં હવે ઢળતો અંબોડો રાખી ચીવટથી સાડી પહેરી મેચિંગ બિંદી લગાવતી થઈ, અને જ્યારે પેલો ધ્રુવ આવે ત્યારે એ તો એના વખાણ કરે જ જતો, મેમ માસ્ટર શેફમાં તમે પાર્ટિસિપેટ કેમ નથી કરતા, મેમ વિદેશી રેસિપી, મેમ તરલા દલાલ ખબર છે તમને. ને હવે વાત ઊંધી થઈ ગઈ. જે છોકરો નીતુને પરફેક્ટ મેરેજ મટીરિયલ લાગતો એ એની સામે જોવાય નવરો નથી, એ તો એની માના જ વખાણ કરે જાય છે. હવે નીતુ ઘાંટા પાડતી થઈ ગઈ, કપ રકાબી ફોડતી થઈ ગઈ, કારણ કે પોતાને જે મેરેજ મટીરિયલ લાગેલો એ ધ્રુવ માની આરતી ઉતારવામાંથી ઊંચો જ નથી આવતો. 6 મહિના પૂરા થયા અને એક રેસીપી બુક ભેટમાં આપી ધ્રુવ તો ચાલ્યો ગયો. એ રાતે ટિફિન ભરતી મમ્મીનો ઘણા સમય પછી પાછો આજે ઘાંટો સંભળાયો, એના હાથે પાછા આજે કપરકાબી ફૂટ્યા. વળી એણે કચકચાવીને અંબોડો બાંધ્યો. ટિફિન ભરતી વખતે ભૂલી ગઈ હોય એમ માં અથાણાની બાટલી નીચે ઉતારે છે. નીતુ યાદ કરાવે છે અને માં ઊંધું ફરી જાય છે આંખના પાણી છુપાવવા માટે. અહીં કોઈ સંબંધની કલ્પના નથી કરવાની. ધ્રુવ સાથે આ સ્ત્રીનો કોઈ પ્રેમ સંબંધ નથી, નહીં. આ સંબંધ છે માત્ર ઉષ્માનો, હૂંફનો, એક વ્યક્તિના વ્યક્તિત્વના સ્વીકારનો સંબંધ છે. કોઈકે તમને એપ્રિશિએટ કર્યા અને પરિણામે તમારું વ્યક્તિત્વ જાગી ઉઠ્યું, આ લાયકાત તમારામાં હતી જ, એ લાયકાત છે એવું કોઈએ સ્વીકાર્યું. ઘરના બાપ દીકરીએ તો ક્યારેય રસોઈના વખાણ નહોતા કર્યા. એટલે અહીં ધ્રુવ સાથેના માના કોઈ પ્રેમ સંબંધની કલ્પના કરવાનો અવકાશ લેખકે આપણને નથી આપ્યો. આવા કોઈ સંબંધની કલ્પનાને અવકાશ આપ્યા વગર રામ મોરી એ વ્યંજિત કરી શક્યા છે કે વ્યક્તિની કદર કરવાથી એને કેટલો બધો ફરક પડે છે. ઘરમાં તો કોઈને માં ધ્યાન આપવા લાયક વ્યક્તિ લાગી જ નહોતી, પણ એની રાંધણ કળાના વખાણ કરી ધ્રુવે
એના વ્યક્તિત્વને મહત્વ આપ્યું, એના અસ્તિત્વનો સ્વીકાર કર્યો, એની કળાના વખાણ કર્યા. એનું હોવું, એનું રાંધવું, અચાનક જ બધું સાર્થક થઈ ઉઠ્યું આ 21મા ટિફિનના કારણે. એટલે અહીં કોઈ સ્ત્રી પુરુષ સંબંધની આ વાર્તા છે જ નહીં, આ વ્યક્તિત્વના અસ્તિત્વની સાર્થકતા ક્યારે લાગે કોઈને, અને એમાંય ખાસ કરીને સ્ત્રીને, જ્યારે કોઈ એની આવડતનો સ્વીકાર કરે. જે સ્ત્રી 20 ટિફિન ઉપરાંત બાપ દીકરી માટે રોજ કશુંક રાંધે છે, એના નોંધ લેવા માટે પણ બાપ દીકરી તૈયાર નથી. દીકરી જાણે છે કે પિતા એકલા ઘર ચલાવી શકતા હોત તો માએ ટિફિન કરવા જ નહીં પડત. દીકરી એ પણ જાણે છે કે 5 ટિફિનમાંથી 20 ટિફિન સુધી માં પહોંચી તો એની રાંધણ કળા અવશ્ય વખાણવા લાયક હશે, અને પોતે તો એ ખાઈ પણ છે, પણ કિંમત નથી બિલકુલ. કોઈ એના વખાણ કરવા તો દૂર, એની નોંધ લેવા પણ તૈયાર નથી. અને જો કોઈ ધ્રુવે નોંધ લીધી તો પેલી આખી ખીલી ઉઠ્યું એનું વ્યક્તિત્વ, એનું રાંધવું હવે સાર્થક થયું કોઈના વખાણ થકી. તો આ વાર્તા સ્ત્રીના આંતરમનને ઉકેલતી વાર્તા છે. એને ટેકન ફોર ગ્રાન્ટેડ ના લો. એ તમારા માટે બધું જ કરે છે, એ પ્રેમથી કરે છે, લાગણીથી કરે છે, તો બદલામાં એને એ પ્રેમ, એ લાગણી આપો, એના હોવાનો સ્વીકાર કરો. એ તમારા માટે આટલો બધો સમય કાઢે છે, એના અસ્તિત્વનો સ્વીકાર કરો. એની ઉષ્મા, એની હૂંફ, એ જે તમને રાંધીને પહોંચાડે છે, એને કમસે કમ શબ્દોથી તમે પાછી આપો. બહુ સરસ વાર્તા છે 21મું ટિફિન, જેના પરથી પછી ફિલ્મ પણ બની.